અમદાવાદના એસજી હાઈવે પર નવા બનેલા સરગાસણ અને ઘ ઝીરો સર્કલ પરના ફ્લાયઓવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે શનિવારે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. ઓલિમ્પિકમાં વધુ એક ગોલ્ડ મેડલની આશા રોળાઈ ગઈ. પહેલવાન બજરંગ પુનિયા સેમીફાઇનલમાં હારી ગયો, હવે આવતીકાલે બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરશે. ખેરાલુમાં આંગળિયા પેઢીના કર્મચારીને છરો બતાવીને અજાણ્યા બાઇક ચાલકે રૂપિયા 7.34 લાખ ભરેલા થેલાની લૂંટ કરી. ગુજરાત હાઈકોર્ટની ફિઝિકલ કામગીરી 17 ઓગસ્ટથી તે સમયની કોરોનાની સ્થિતિને આધીન રહીને શરૂ થશે. તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરાશે. ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલની આશા. મહિલા ગોલ્ફર અદિતિ અશોક વ્યક્તિગત સ્ટ્રોક પ્લેના ત્રીજા રાઉન્ડમાં બીજા ક્રમે રહી. કર્ણાટક સરકારે કોરોના સંક્રમણ રોકવા કેરળ અને મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં વીકેન્ડ કર્ફ્યુ જાહેર કર્યો. હાલનો રાત્રિ કર્ફ્યુ યથાવત. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.